মোগো মোলোই ছি মোরো বীরি জো খম্মা খম্মা বীরানি জো বারে রে লো। কেম ছো মিত্র, આ ગીત હમણાં જે ગાયું હતી ખમ્મા વીરાને જાઓ વારે રીડેલો ની રચના કોણે કરી છે? ક્યાંક ને ક્યાંક આ તમે ગીત સાંભળ્યું છે બરાબર ને? હમણાં જ રક્ષાબંધન ગઈ છે, રક્ષાબંધન ગઈ ત્યાં આપણે સ્ટેટસમાં સ્ટોરીમાં બધે જ આ ગીત સાંભળ્યું હતું. અને મોસ્ટ આઈએમપી શું છે કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે એટલા માટે આપણે એમને યાદ રાખીશું. તો ખમ્મા વીરાને જાઓ વારે રીડેલો એની રચના કવિ બોતાડકરે કરી છે. કોણે કરી છે? કવિ બોતાડકર, કવિ દામોદર ખુશાલદાસ બોતાડકર. તો ચાલો મિત્રો, આજે આપણે કવિ બોતાડકર વિશે થોડી માહિતી મેળવીશું જે આપણને પરીક્ષામાં કામ લાગશે. કવિ દામોદર ખુશાલદાસ બોતાડકર, એમનો જન્મ 27 નવેમ્બર 1870 ના રોજ બોતાડમાં થયો હતો. એમના ઉપનામ છે, ઉપનામ શું છે? સૌંદર્યદર્શી, કુટુંબ કવિ, ગૃહ જીવનના અભાવોના ગાયક, આ એમના ઉપનામ છે. મિત્રો, હવે પરીક્ષામાં ઉપનામ પણ પૂછાય છે એટલે આપણે એમના ઉપનામ પણ યાદ રાખીશું. શું યાદ રાખીશું? સૌંદર્યદર્શી, કુટુંબ કવિ, ગૃહ જીવનના ભાવોના ગાયક. અને એમની કૃતિઓ તો વારંવાર પૂછાતી જ હોય છે, તો કૃતિ યાદ રાખવા માટે મેં શોર્ટ ટ્રિક બનાવી છે, એ આપણે યાદ કરીએ. તમે પણ મારી સાથે મિત્રો બોલજો એટલે તમને યાદ રહી જાય. આપણે 2 થી 3 વખત આ પંક્તિ બોલીશું એટલે કે આ લાઈન જે બનાવી છે ટ્રિક, એ 2 થી 3 વખત બોલીશું એટલે આપણને પણ યાદ રહી જશે. કવિ બોતાડકર કિલ્લોલ કરતા કરતા રાસ તરંગિણીના સ્ત્રોત શ્રેણીમાં નિર્જરણી થયા. ટ્રિક શું છે? કવિ બોતાડકર જો કિલ્લોલ કરતા કરતા રાસ તરંગિણીના સ્ત્રોત શ્રેણીમાં નિર્જરણી થયા. ચલો બોલો, તમે પણ બોલો મારી સાથે. બોતાડકર કિલ્લોલ કરતા કરતા રાસ તરંગિણીના સ્ત્રોત શ્રેણીમાં નિર્જરણી થયા. જો મિત્રો, તમે આ એક લાઈન યાદ રાખશો, એમના થકી તમે છે ને આજે બોતાડકરની જે કૃતિઓ છે એ તમે સહેલાઈથી યાદ રહી જશે તમને. તો એમનું સાહિત્ય સર્જન છે. પહેલું તો જો કિલ્લોલ, કિલ્લોલ પરથી આપણે શું યાદ રાખીશું? કિલ્લોલીની. કિલ્લોલ પરથી આપણે શું યાદ રાખીશું? કિલ્લોલીની. પછી રાસ તરંગિણી, રાસ તરંગિણી. સ્ત્રોત શ્રેણી, જો મિત્રો આ જે કાવ્ય સંગ્રહ છે ને સ્ત્રોત શ્રેણી, એ મોસ્ટ આઈએમપી છે, એ આપણે યાદ રાખીશું. કેમ યાદ રાખીશું એ તમને હું અગાઉ કહું છું કે સ્ત્રોત શ્રેણીને આપણે કેમ યાદ રાખવાનું છે. પછી છે નિર્જરણી, ઉર્મિલા, બુદ્ધનું બૃહાગમન, અભલવાળો, સૈવલિની, આ એમનું સાહિત્ય સર્જન છે. આટલું આપણે યાદ રાખવાનું છે. આમાંથી તમારે મુખ્ય શું યાદ રાખવાનું છે કે જે પરીક્ષામાં પૂછાઈ ગયું છે અઠવાડિયે પૂછાવા લાયક છે, એમાંથી તમારે યાદ રાખવાની છે કિલ્લોલીની, રાસ તરંગિણી, સ્ત્રોત શ્રેણી અને નિર્જરણી. આટલું તમારે યાદ રાખવાનું છે. અને પંક્તિ, પંક્તિ કઈ છે? આપણે એક તો પંક્તિ જોઈ છે, પહેલી પંક્તિ કઈ? કે ખમ્મા વીરાને જાઓ વારણે રેલોલ. કઈ છે પંક્તિ આપણે? કે ખમ્મા વીરાને જાઓ વારણે રેલોલ. અને બીજી પંક્તિ જે આપણે નાનપણથી અત્યાર સુધી જો મોટા થયા હશે એ દરેકે ક્યાંક ને ક્યાંક આ સાંભળી છે પંક્તિ. કઈ પંક્તિ છે? જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. પંક્તિ શું છે? જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. કયા કવિની છે? કવિ બોતાડકરની છે. તો ચાલો મિત્રો આને પણ આપણે, આની પણ બે કરી આપણે ગાઈએ. હું ગાઉ, તમે સાંભળો. જો મિત્રો સાહિત્ય શું છે કે કવિતા તમે ગાઓ અથવા તો સાંભળો, સાંભળવાથી તમને જલ્દી યાદ રહી જશે કે આ કૃતિ કે આ પંક્તિ કયા કવિની છે. તો જનની વિશેની આપણે બે કરી હું ગાઉં છું, તમે સાંભળો. મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહી જડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો એ પ્રેમ નો પ્રવાહ
બોટાદ કેની આપણે આ બે પંક્તિ યાદ રાખીશું વારંવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે એટલે આપણે આ બે પંક્તિ યાદ રાખવાની છે બરાબર કઈ પંક્તિ જનનીની જોડ સકી નહીં જડે રે લોલ અને ખમ્મા વીરાને જાઉં વાળરે રે લોલ આ મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં વારંવાર પૂછાઈ ચૂકી છે આ પંક્તિ અને બીજું શું છે કે સ્ત્રોતસિની હા જો એ પણ મોસ્ટ આઈએમપી છે મેં તમને કહ્યું કે સ્ત્રોતસિની નામનો કાવ્ય સંગ્રહ પણ આપણે યાદ રાખવાનો છે તો કેમ યાદ રાખવાનો છે તો આ પંક્તિ આપણે જે જોઈ કે જનનીની જોડ સકી નહીં જડે રે લોલ એ જનની નામનો કાવ્ય છે એમાંથી આ પંક્તિ લેવામાં આવી છે અને જે જનની નામનું જે કાવ્ય છે એ આ સ્ત્રોતસિની નામનો કાવ્ય સંગ્રહ છે એ કાવ્ય સંગ્રહની અંદર જનની નામનું કાવ્ય છે અને એ કાવ્યમાંથી આ પંક્તિ લેવામાં આવી છે જો આ પંક્તિ તો વારંવાર પૂછાય છે બરાબર અને આપણને આવડે પણ છે કે જનનીની જોડ સકે નહીં જડે રે લોલ એ કવિ બોટાડકરની પંક્તિ છે પરંતુ હવે પરીક્ષામાં એમ પૂછાય કે જનનીની જોડ સકે નહીં જડે રે લોલ કવિ બોટાડકરે કવિ બોટાડકરના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે તો આપણને યાદ આવવું જોઈએ કે આ કાવ્ય સંગ્રહ કયો છે સ્ત્રોતસિની સ્ત્રોતસિની નામના કાવ્ય સંગ્રહમાંથી જનનીની જોડ સકે નહીં જડે રે લોલ એ કાવ્ય પંક્તિ લેવામાં આવી છે હવે એમના વિશે આપણે થોડી વધારેની માહિતી મેળવીશું કે એમને આપણે ઉપનામ જોયા સૌંદર્ય દર્શી બરાબર તો વિશ્વનાથ ભટ્ટે કોણ છે વિશ્વનાથ ભટ્ટે તેમને સૌંદર્ય દર્શી કહ્યા છે શું કહ્યા છે વિશ્વનાથ ભટ્ટે કવિ બોટાડકરને સૌંદર્ય દર્શી કહ્યા છે વિશ્વનાથ ભટ્ટે કવિ બોટાડકરને સૌંદર્ય દર્શી કહ્યા છે અને તેમણે પુષ્ટિમાર્ગ પ્રકાશનું તંત્રીપટ પણ સંભાળ્યું હતું કવિ બોટાડકરે પુષ્ટિમાર્ગ નામનું જે તંત્રી તેમનું પ્રકાશન હતું એમનું તંત્રીપટ પણ સંભાળ્યું હતું અને આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે કે જનનીની જોડ સકી નહીં જડી રે લોલ એ પંક્તિ જનની નામનું કાવ્ય છે એમાંથી લેવામાં આવી છે અને આ જનની નામનું જે કાવ્ય છે એ સ્ત્રોતસિની નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે હવે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા પ્રશ્નો વારંવાર પૂછાયા છે અને હજુ પણ પૂછાઈ ચૂકે એમ છે તેવા પ્રશ્નો છે આ પ્રશ્ન ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ ની રચના કોણે કરી છે તો હવે તો આપણને ખબર પડી જ ગઈ છે કોણે કરી છે કવિ દામોદર ખુશાલદાસ બોટાડકર કોણે કરી છે કવિ દામોદર ખુશાલદાસ બોટાડકર એમણે આ પંક્તિની રચના કરી છે ખમ્મા વીરાની જાઉ વારણે રે લોલ અને બીજી પ્રખ્યાત એમની પંક્તિ કઈ છે જનનીની જોડ સકી નહીં જડી રે લોલ ની રચના કોણે કરી છે બોલો તમે હા કોણે કવિ બોટાડકરે જનનીની જોડ સકી નહીં જડી રે લોલ એમની રચના કોણે કરી છે કવિ બોટાડકર કવિ દામોદર ખુશાલદાસ બોટાડકર જો મિત્રો આપણે એ બોટાડકર વિશેની માહિતી મેળવી હવે એનું આપણે થોડું ક્વિક રિવિઝન કરી લઈએ મારી દ્રષ્ટિએ જો પરીક્ષામાં બોટાડકર વિશે કોઈ પ્રશ્ન પૂછાય તો આનાથી વિશેષ પણ જ પૂછાઈ શકે આટલું તમે કરશો એટલું ઇનફ છે એક વખત આપણે ક્વિક રિવિઝન કરી લઈએ દામોદર ખુશાલદાસ બોટાડકર કવિનું પૂરું નામ શું છે દામોદર ખુશાલદાસ બોટાડકર એમના ઉપનામ સૌંદર્ય દર્શી કોણે કહ્યું વિશ્વનાથ ભટ્ટે કહ્યું બીજું છે ગૃહજીવનના ભાવોના ગાયક અને ત્રીજું શું છે કુટુંબ કવિ આ એમના ઉપનામો છે પછી છે એમની સાહિત્ય આપણે સાહિત્ય સર્જન એટલે કે એમની કૃતિ કઈ તૈયાર રાખીશું તો આપણે એમની ટ્રીક જોઈ કઈ ટ્રીક જોઈ તમે પણ મારી સાથે બોલો કવિ બોટાડકર કિલ્લોલ કરતા કરતા રાસ તરંગ રેણીના સ્ત્રોતસિનીમાં નિર્જરણી થયા કવિ બોટાડકર કિલ્લોલ કરતા કરતા રાસ તરંગ રેણીના સ્ત્રોતસિનીમાં નિર્જરણી થયા એના પરથી આપણે એમની કૃતિઓ યાદ રાખી કઈ કઈ એક તો કિલ્લોલ પરથી કિલ્લો લેણી રાસ તરંગ રેણી સ્ત્રોતસિની અને નિર્જરણી બરાબર આટલી કૃતિ આપણે યાદ રાખવાની છે અને એમની પંક્તિ કઈ પંક્તિ જનનીની જોડ સકી રહી જડે રે લોલ અને ખમ્મા વીરાને જાઉ વારણે રે લોલ આ મોસ્ટ આઈએમપી પંક્તિ છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને આ સ્ત્રોતસિની નામનો કાવ્ય સંગ્રહ એ પણ આપણે યાદ રાખવાનો છે ઓકે થેન્ક યુ